હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરીશ ક્રિસ્પી એવા કાંદા ભજીયાની રેસીપી. કાંદા ભજીયા બનાવવા માટે મેં અહીંયા મરચાં લઈ લીધા છે, ડુંગળી લઈ લીધી છે, ત્યારબાદ ધાણા લઈ લીધા છે. અહીંયા આપણે કાંદા ભજીયા બનાવવા છે એના માટે આપણે ડુંગળીનો વધારે ઉપયોગ કરવાનો છે, અને આ રીતના ડુંગળીને લેયર્સમાં કાપી લેવાની છે. આપણે જ્યારે કાંદા ભજીયા બનાવીએ ત્યારે ડુંગળીને આ રીતના લેયરમાં કટ કરવાની છે, જેથી કરીને આપણા કાંદા ભજીયા એકદમ ક્રિસ્પી બને. અને ડુંગળીને કટ કરી અને આ રીતના બધી ડુંગળીને છૂટી પાડી લેવાની છે. હું અહીંયા કાંદા ભજીયા બનાવવા માટે ડુંગળીનો વધારે પ્રમાણમાં જ ઉપયોગ કરું છું. તો અહીંયા મેં આ રીતના બધી ડુંગળીને કટ કરી લીધી છે, અને ડુંગળીને તમે થોડી પણ અડશો એટલે બધા એના લેયરો છે તે અલગ અલગ પડી જશે. તો ચલો આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. અહીંયા આપણે ડુંગળીને એક મોટા વાસણની અંદર લઈ લેવાની છે અને આપણે બેટર બનાવી લેવાનું છે. હવે આપણે ડુંગળીની અંદર ધાણા એડ કરીશું. આપણે જેટલી તીખાશ ખાતા હોય એ પ્રમાણે આપણે લીલા મરચાં એડ કરી દેવાના છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. અહીંયા હું એક ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર એડ કરું છું. અહીંયા હું કાંદા ભજીયાના નોર્મલ ગળપણ માટે થોડી ખાંડ એડ કરું છું. ત્યારબાદ થોડી ખટાશ આવે એટલા માટે અહીંયા લીંબુનો રસ એડ કરી દેવાનો છે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા મસાલા રેડી કરી લીધા છે. તો હવે ત્યારબાદ આપણે આની અંદર ચણાનો લોટ એડ કરી દેવાનો છે. મેં અહીંયા લગભગ 1 થી 1.5 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. તો અહીંયા આપણે કાંદા ભજીયા ક્રિસ્પી બને એના માટે ચણાના લોટનો થોડો ઓછો યુઝ કરવાનો છે અને કાંદા વધારે રાખવાના છે. તો અહીંયા મેં પાણી એડ કરી અને બેટરને મિક્સ કરી લીધું છે, અને આપણે બેટરની થિકનેસ એકદમ જાડી રાખવાની છે જેથી આપણા કાંદા ભજીયા એકદમ ક્રિસ્પી બને. ભજીયાનું બેટર તૈયાર છે. હવે આપણે ગેસ તરફ જઈએ. તો અહીંયા મેં ગેસ ચાલુ કરી એક કડાઈની અંદર તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. અહીંયા આ રીતના એક ડુંગળીની સ્લાઈસ એડ કરી અને ચેક કરી લેવાનું છે કે આપણું તેલ ગરમ થયું છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે ડુંગળીનું જે બેટર લઈ અને છૂટા છૂટા આપણે ભજીયા પાડી દેવાના છે. અને તમે જો આ રીતના બેટરની થિકનેસ એકદમ જાડી રાખી અને ડુંગળીનો વધારે ઉપયોગ કરીને કાંદા ભજીયા બનાવશો તો આપણા કાંદા ભજીયા એકદમ ક્રિસ્પી બનશે. આ કાંદા ભજીયા સવારમાં ચા સાથે બ્રેકફાસ્ટમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. આ રીતના હાથની મદદથી બધા ભજીયા બાળી ત્યારબાદ ચડી જાય એટલે બીજી બાજુ આપણે પલટાવી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણે જ્યારે ભજીયા પાડતા હતા ત્યારે વધારે બબલ્સ હતા, અને અત્યારે આપણે બબલ્સ ઓછા થઈ ગયા છે. તો એનો મતલબ એવો કે આપણા ભજીયા એકદમ સારી રીતના ચડી ગયા છે. તો અહીંયા ઝારાની મદદથી બધું તેલ નીતારી અને ભજીયાને આપણે ડીશની અંદર સર્વ કરી લેવાના છે. આ ભજીયાને તમે સોસ, ચટણી કે ચા સાથે સર્વ કરી શકો છો. તો આ રીતના સેમ પ્રોસેસ રાખી ત્યારબાદ આપણે બધા ભજીયાને તળી લેવાના છે. તો અહીંયા આપણે કાંદા ભજીયા બનાવવા માટે હું અહીંયા સોડાનો બિલકુલ ઉપયોગ નથી કરતી, એનાથી આપણા કાંદા ભજીયા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે. Thank you.
ભજીયાની રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ રેસીપી તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને બેલ આઇકનનો સિમ્બોલ પ્રેસ કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઇઝીલી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.